ઉપયોગને નય વિભાગ થી કહે છે બે ગુણ છે એ વાત તો બરાબર છે અને અને એને એને કારણે જે જે ઉપયોગ છે છે અનુસરીને એમાં એ ઉપયોગ એક વસ્તુ છે ગુણ બીજી વસ્તુ છે અને એમાં જે નય પડે છે એ ત્રીજી વસ્તુ છે એટલે બધી વસ્તુને ત્યાં સુધી સ્પષ્ટપણે નહીં સમજીએ ત્યાં સુધી ખરેખર આપણે દ્રવ્ય સંગ્રહનો સ્વાધ્યાય કરીએ છીએ એવું લાગશે જ નહીં એટલે જ્ઞાન તથા દર્શન બંને ગુણોના ઉપયોગને નય વિભાગથી કહે છે આગળ બીજી ગાથામાં કેવળ જ્ઞાન દર્શનને દ્રવ્યથી અભેદ ગણીને એટલે ગુણ તરીકે વિચાર કરીએ તો એ દ્રવ્યથી અભેદ છે એટલે એને દ્રવ્યાર્થિક નયનો વિષય કહેવામાં આવ્યો જ્ઞાન અને દર્શન એ બંને ગુણ છે આત્માના ગુણ છે ને ગુણ ગુણી એવો ભેદ છે નહીં એ ભેદ કરવા જઈએ તો વ્યવહાર થાય છે વાસ્તવમાં અભેદ છે એટલે એ દ્રવ્યાર્થિક નહીંથી તો અભેદ છે દ્રવ્ય અપેક્ષાએ તો એમાં કોઈ ભેદ નથી એટલે કેવળ જ્ઞાન દર્શનને દ્રવ્યથી અભેદ ગણી અને દ્રવ્યાર્થિક નયનો વિષય કયો હતો અહીં તે જ કેવળ જ્ઞાન દર્શનને ભેદ અપેક્ષા એ વ્યવહાર નયનો વિષય કહે છે હવે વ્યવહાર નય નો વિષય જ્યારે કયો છે તો ભેદ અપેક્ષા કરી છે અને એમાં પર્યાયની વાત છે અને એમાં પણ પાછા ભેદ પાડ્યા છે એમાં પણ ભેદ પાડી અને કહેવામાં આવ્યું છે એટલે અહીંયા છઠ્ઠી ગાથાની અંદર એ વાત આચાર્ય ભગવાને કીધી છે છઠ્ઠી ગાથા संस्कृत में आ रीते अष्ट चतुर्ज्ञान दर्शने सामान्य जीव लक्षण भणित व्यवहारात शुद्ध नयात शुद्धम पुनः दर्शन ज्ञान आ छठी गाथा संस्कृत में आ रीते हैं हिंदी भाषा में जो गाथा है आ रीते यह सामान्य जीव का चिन्ह नय व्यवहार बताया विन्न નિશ્ચય શુદ્ધ જ્ઞાન દર્શનાથ જીનવર તો છઠ્ઠી ગાથાના કન્યાર્થમાં અહીંયા કહે છે કે વ્યવહાર નહીંથી આઠ પ્રકારનું જ્ઞાન અને ચાર પ્રકારનું દર્શન

એમ ચાર પ્રકારનું દર્શન એને સામાન્ય જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે અને શુદ્ધ નિશ્ચય નહીંથી શુદ્ધ દર્શન અને જ્ઞાન એને જ જીવનું લક્ષણ કહેવામાં આવ્યું છે પહેલા જે આઠ પ્રકારનું જ્ઞાન અને ચાર પ્રકારનું દર્શન એને વ્યવહારથી જીવનું લક્ષણ કહેવામાં આવ્યું એ સામાન્ય એ સામાન્ય અપેક્ષા એ કહેવામાં આવ્યું છે એટલે એમાં સામાન્યનો અર્થ એવો થાય છે કે એમાં જ્ઞાનીની કે એવી કોઈ વાત નથી સમ્યક દ્રષ્ટિની કે મિથ્યા દ્રષ્ટિની એ પ્રકારે એમાં કોઈ વાત નથી કેમ કે એમાં પાંચ પ્રકાર જ્ઞાનના લીધા તો એમાં કુમતી કુ અવધિ એ પણ લીધા છે એટલે બધાને માટેની વાત લેવી છે એમાં કોઈ વિશેષ વાત ભેદ પાડીને કે આ આને માટે આને માટે એવી રીતે લેવાયું નથી આ મૂળભૂત વાત આ છે તો એના સંબંધી અહીંયા ટીકાની અંદર જે વાત લઈએ એ પહેલા આપણે થોડાક અર્થ સમજી લઈએ પછી આપણે ટીકાને લઈએ છીએ તો સામાન્ય લક્ષણ જે કહેવામાં આવ્યું તો સામાન્ય શા માટે છે તો કે અહીં જે જીવનું લક્ષણ વ્યવહારને એ કહ્યું છે અત્યારે નિશ્ચય નથી એટલે દ્રવ્યાર્થીક નહીં એટલે જે ત્રિકાળી દ્રવ્ય એની અપેક્ષાથી વાત નથી વ્યવહાર નહીં જે ભેદ પાડીને જે કથન કરવામાં આવ્યું એમાં એમ કે છે કે અહીંયા જે જીવનું લક્ષણ કહેવામાં આવ્યું તો એ વ્યવહાર નહીં કહ્યું છે અને એમાં સંસારી કે મુક્ત જીવનું એવું જુદું જુદું કથન કર્યું નથી સામાન્ય લીધું છે એટલે સિદ્ધ ભગવાનને માટે કે આને માટે કે એવી રીતે કોઈ જુદી વાત લીધી નથી હવે મુક્ત જીવ અહીંયા તો એમણે એ છે પણ મુક્ત જીવની વાત તો બાજુ પર રાખીએ પણ અહીંયા સમ્યક દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ એવી કોઈ પણ અપેક્ષાઓ પણ કંઈ લેવામાં આવી નથી આત્માને તો આ પછી છે જ્ઞાન કેવળ દર્શન થયા પછીથી હોતું જ નથી એટલે તો અહીંયા વાત નથી તો સામાન્ય છે જીવનું લક્ષણ એમ કહ્યું છે ને એ એક કારણ આ રીતે છે ને બીજું કારણ એ રીતે છે કે શુદ્ધ જ્ઞાન દર્શન એવું કથન કર્યા વિના જ્ઞાન દર્શન ઉપયોગના સામાન્ય ભેદ કરવામાં આવ્યા છે માટે તેમાંથી યથાસંભવ જે જીવને લાગુ પડે એ રીતે સમજવું આટલી વાતને ખ્યાલમાં રાખવી પછી બીજી વાતમાં ઉપયોગ સંબંધીની લીધી છે કે ગાથા ચારથી થી ઉપયોગનો માં અર્થ જ્ઞાન દર્શનનો ઉપયોગ સમજવો અને ઉપયોગની વ્યાખ્યા ગાથા ચારના ભાવાર્થમાં આપી આપણે જે કરી છે તે તો અહીંયા ચારિત્ર ગુણની શુભ ઉપયોગ અશુભ ઉપયોગ શુદ્ધ ઉપયોગ અવસ્થા જે છે અહીંયા સમજવી નહીં ત્રીજી વાત છે વ્યવહાર વ્યવહારને તો એને વિશે કહે છે કે અભેદ આત્મામાં અભેદ આત્મામાં જ્ઞાનની પર્યાયોના ભેદ પાડવા તે વ્યવહાર છે આત્માની અંદર ગુણ દર્શન અપેક્ષા એ દર્શન જ્ઞાન એની અહીંયા વાત નથી દ્રવ્યર્થિક પર્યાય ની વાત નથી વ્યવહારની વાત લીધી પર્યાયની વાત લીધી અને એમાં એવા આત્મામાં જ્ઞાનની પર્યાય ભેદ પાડવા કે દર્શનની પર્યાયના ભેદ પાડવા તો એને અહીંયા વ્યવહાર કહેવામાં આવ્યો અને અહીં પોતાની પર્યાયને ને વ્યવહાર નહીં અને ગાથા ત્રણ માં પર સંયોગી પદાર્થને વ્યવહાર નહીં એ વાત તો જુદી છે બીજી એક વાત છે નિશ્ચય નય વિશે શુદ્ધ નય અર્થાંત નિશ્ચય નય શુ જ્ઞાન દર્શન જીવનું લક્ષણ છે ગુરુદેવે જે રીતે કહ્યું એ પ્રમાણે દ્રવ્યર્થિક નય જોઈએ તો એ શુદ્ધ જ્ઞાન દર્શન એટલે ચેતના એ જીવનું લક્ષણ છે જીવનો અસલી સ્વભાવ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન રૂપ છે એટલે એના ગુણ છે દ્રવ્યાત્િક નહીં એનો જે સ્વભાવ ખરેખર જો એમ કહીએ કે શુદ્ધ નય ને આશ્રિત જે પરિણામ થાય છે એ પરિણામ તો કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપ છે તેથી શુદ્ધ નય તે જીવનું લક્ષણ છે અને આ લક્ષણ પોતાના દ્રવ્યથી અભેદ છે જ્ઞાન દર્શન ગુણ અપેક્ષા એ તો દ્રવ્યથી અભેદ છે પણ એના જે પરિણામ છે એને પણ એ અપેક્ષાથી એમ કહેવામાં આવે છે કે એ પરિણામ અભેદ છે કેવળ દર્શન થાય છે ત્યારે કોઈ દ્વેત રહેતો નથી એટલે એ શુદ્ધ નય નો વિષય છે અને આ નિશ્ચયને ત્રિકાળી સ્વરૂપને બતાવે છે તેનો વિષય કરતા એને એને એકામાં એકાગ્રતા કરવામાં આવે તો જે પરિણામ થાય છે નિર્મળ શુદ્ધ થાય છે અને પછી એ વ્યવહાર વિષય જે અહીંયા જે જે વ્યવહાર કહેવામાં આવ્યું સામાન્ય જે કહેવામાં આવ્યું એની અંદર અનેક પ્રકાર છે તો એની સાથે કોઈ વિરોધ આવતો નથી એટલે કે છે કે તેનો વિષય અને વ્યવહાર નયનો વિષય પરસ્પર ભાવો વિરોધી છે તો પણ સાથે રહેવામાં વિરોધ નથી એટલે કે દ્રવ્યાર્થી નહીંથી આત્માનું શુદ્ધ જ્ઞાન દર્શન સ્વરૂપ છે એ જ વખતે વર્તમાન પર્યાયની અંદર એને અશુદ્ધતા હોય તો એથી કોઈ વિરોધ આવતો નથી હું સિદ્ધ સમાન શુદ્ધ છું દ્રવ્યર્થિક નહીંથી મૂળભૂત મારું સ્વરૂપ આ છે અને છતાંય મને એવા પરિણામ નથી થતા અને વિકારી પરિણામ થાય છે તો એથી કોઈ વિરોધ આવતો નથી વર્તમાનમાં આપણને શુદ્ધ પરિણામ નથી થતા તેથી એનો અર્થ એવો નથી થતો કે આપણે શુદ્ધ નથી ત્રિકાળી વસ્તુ જે છે એ શુદ્ધ જ છે ત્રિકાળી વસ્તુ જે અનંત ગુણનો પિંડ એવો આ આત્મા

જે ક્ષણિક પરિણામ છે એમાં અશુદ્ધતા છે મલિનતા છે બધું છે અને એ ક્ષણિક છે એક સમયના છે એ બદલાયા કરે છે અને પેલું ત્રિકાળી છે તો ત્રિકાળી સાથે આવા પરિણામ થઈ રહ્યા છે તો એમાં કોઈ વિરોધ આવતો નથી એવું વસ્તુનું અનેક સ્વરૂપ છે અને બંને નયના યથાર્થ જ્ઞાનને સમ્યક શ્રુત પ્રમાણ કહે છે બંને નયના યથાર્થ જ્ઞાન પ્રમાણ કહે છે અને આપણે જાણીએ છીએ કે પ્રમાણ જ્ઞાન જે છે એ પ્રમાણ જ્ઞાન આદરણીય નથી કેમ કે પ્રમાણ જ્ઞાનમાં તો નય દ્વારા સ્વરૂપને કહેવામાં આવ્યું છે એટલે એ જાણેલું પ્રયોજનવાન છે પણ એમાંથી પછી આદરણીય અથવા તો દ્રષ્ટિનો વિષય જે છે એ તો સિદ્ધનય વિષય છે એ આદરણીય હોય છે તો અહીંયા કે છે કે આ રીતે વસ્તુ સ્વરૂપને સમજવું જોઈએ અને એનું તાત્પર્ય શું એવું સમજવાનું પહેલી વાત લીધી છે કે જ્ઞાન દર્શન ઉપયોગ નથી છદમસને કેવળ જ્ઞાન કેવળ દર્શનનો ઉપયોગ નથી એ તો હજી મોક્ષ માર્ગમાં પદાર્પણ એણે કર્યું છે ચોથા ગુણસ્થાન શરૂ કરી અને બારમા ગુણસ્થાન સુધીની જે દશા જે છે તો એમાં એ મોક્ષ માર્ગમાં છે અને પછી તેરમા ગુણસ્થાને છે ત્યારે તો એ ભાવ મોક્ષની દશા પ્રગટ કરે છે ત્યાં તો એ કેવળ જ્ઞાન કેવળ દર્શન રૂપ ઉપયોગ હોય છે અને એવા ભેદ પણ પડતા નથી બંને ઉપયોગ જે છે છે સાથે હવે ઉપયોગ બદલાતો નથી એ બધી વાત હોય છે પણ છદમસને એમ નથી એટલે કહે છે કે છદમસને કેવળ જ્ઞાન દર્શનનો ઉપયોગ હોતો નથી એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન એનો ઉપયોગ હોતો નથી અને પર્યાયના આશ્રય બીજી વાત સાથે ને સાથે કે છદમસ આ ઉપયોગ તો નથી અને એના પરિણામ પણ એવા થતા નથી એવા પરિણામ પણ થતા નથી એ રીતે એવા પરિણામ થઈ રહ્યા નથી એને જે પોતાના સ્વરૂપમાં એકાગ્રતા કરે ચોથા ગુંસ્થાને કરે પાંચમે કરે સાતમા ગુસ્થાને કરે બરાબર છે નિર્વિકલ્પ ધ્યાન પણ થાય તો એ પર્યાય જે થાય તો એ પરિણામ જે છે એ કેવળ જ્ઞાન કેવળ દર્શન જેવા થતા નથી એવા નથી હોતા દીર્વિકલ્પ ધ્યાનમાં પણ એ તો દશા છે એટલે એવા પરિણામ નથી પણ બરાબર છતાંય એને અંશ એમાં પ્રગટે છે શુદ્ધતાનો અંશ પ્રગટે છે તો સ્વિકલ્પ દશામાં છે ત્યારની વાત તો આપણે સમજીએ છીએ કે એને અનેક પ્રકારે વિકલ્પ પણ છે વગેરે હોય છે પણ જયારે એને શુદ્ધ થયો છે તો પણ એ પરિણામ એ પર્યાય તો એ એ પર્યાય જે થઈ પર્યાયના આશરે એને કઈ નવા ધર્મના પરિણામ થતા નથી ત્રિકાળી વસ્તુના આશરે ધર્મના પરિણામ થાય છે તો અહીંયા કે છે કે પર્યાય ના આશરે રાગીને રાગ ઉત્પન્ન થાય છે અને વળી પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી જો પર્યાય ના આશરે રાગી ને રાગ ઉત્પન્ન થાય છે તો એમાં એક બીજી વાત પણ છે કે સમ્યક દર્શન થયું હોય કે ન થયું હોય બંને એ જ રીતે હોય છે હજી જ્યાં સુધી પૂર્ણ દશા નથી ત્યાં સુધી એને રાગ તો છે ને અને રાગ છે એનું કારણ શું છે રાગ એટલે રાગ એટલે રાગ અને દ્વેષ એટલે કે ક્રોધ માન માયા લોભ અને નવ પ્રકારના નો કસાયો એ બધું રાગ કહેતા એમાં આવી જાય છે તો એ બધું એને હજી એની ભૂમિકા પ્રમાણે હોય ને સમ્યક દર્શન થયું અનંતાનું મંદિર ગયું હોય પછી એને અપ્રત્યાખ્યા ગયું હોય એની હોય મુનિ થતા હોય તો ક્રોધ માન માયા લોભ એવા પરિણામ તો એને થઈ રહ્યા છે ને તો એટલું રાગ છે એના નિમિત્તો પણ પડ્યા છે ને તો એ એટલે એમને માટે પણ એ વાત લાગુ પડે છે અને મિથ્યા દ્રષ્ટિ તો રાગ છે જ તો કહે છે કે પર્યાય ના આશરે રાગીને રાગ ઉત્પન્ન થાય છે ખરેખર તો પર્યાયનો આશ્રય થતો નથી પણ એને યાદ કરવા જાય તો રાગ થાય જેવી ભૂમિકા છે એ પ્રમાણે એને રાગ થાય શુભ થાય કે અશુભ થાય વળી પર્યાયમાંથી નવી પર્યાય આવતી નથી ત્રિકાળી દ્રવ્યમાંથી આવે છે માટે શુદ્ધ નયના વિષય વિષયભૂત એવા પોતાના ત્રિકાળી દ્રવ્યનો આશ્રય કરી પ્રથમ અજ્ઞાન ટાળવું અને પછી સ્વ આશ્રયની વૃદ્ધિ કરી કેવળ જ્ઞાન પ્રગટ કરવું એ આ ગાથાનો આશય છે એ તાત્પર્ય બતાવ્યું અને પછી બીજું તાત્પર્યમાં આગળ કહે કે ઉપયોગના ભેદો જ્ઞાન સ્વભાવભૂત ઉપયોગના ભેદો એ જ્ઞાન સ્વભાવભૂત એક પદને ભેદતા નથી આ ભેદ પડે ઉપયોગના ભેદ પડે તો પણ એ જ્ઞાન સ્વભાવ ભૂત ભગવાન આત્મા એ એક પદ એને કોઈ રીતે છેદતા ભેદતા કે નુકસાન કરતા કે એને કાઢી નાખે કે એવી કોઈ એને લીધે વાત થતી નથી ભલે ભેદ પડે તો પણ તેઓ જીવ પોતે જે એક પદ છે તેને અભિનંદે છે તેને અભિનંદે છે એટલે કે જીવને આ બધા ભેદ હોય છે એની ભૂમિકા અનુસાર એની દશા અનુસાર એને એવા ભેદ હોય અને તે એક પદના આશ્રય જીવ ધર્મ ની શરૂઆત કરી નિર્વાણ પામે છે એનો આશ્રય કરી અને જીવ ધર્મની શરૂઆત કરે પોતે જ્ઞાન સ્વભાવી ભગવાન આત્મા છે એ પદ એ પદ સિદ્ધ સમાન પોતાનું પદ એના આશ્રયે જીવ ધર્મની શરૂઆત કરી અને નિર્વાણ પામે છે અને ચોથી પાંચમી ગાથાની અંદર જે તાત્પર્ય કહ્યું હતું તાત્પર્ય અહીંયા પણ લાગુ પડે છે તો આટલી આ બેઝિક વાતને સમજી અને હવે આપણે જે ટીકા છે તે લઈએ બ્રહ્મદેવજીની ટીકા છે માં લઈએ છીએ ટીકામાં કે છે ચાર પ્રકારના દર્શનને સામાન્ય પણ જીવનું લક્ષણ કર્યું છે ગાથાના અર્થ ની અંદર આપણે કર્યું અનવ્યાસ કર્યું એટલે ગાથાનો અર્થ આપણને ખ્યાલ છે કે વ્યવહાર નહીં આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન એ સામાન્ય જીવનું લક્ષણ થયું છે શુદ્ધ નહીં અપેક્ષા એ શુદ્ધ જ્ઞાન દર્શન આપણે બરાબર પકડી રાખી હવે એમાં આજ કે છે કે આ જે આઠ પ્રકારના જ્ઞાન અને ચાર પ્રકારના દર્શન જે છે એને જીવનું લક્ષણ કહ્યું છે તો એ સામાન્યપણે જીવનું લક્ષણ કર્યું છે સામાન્યપણે જીવનું લક્ષણ થયું છે તો અહી સામાન્ય એ કથનનો શો અર્થ છે તો કે છે કે એ અર્થ છે કે આ લક્ષણમાં સંસારી જીવ કે મુક્ત જીવની વિવક્ષા નથી સંસારી જીવની કે મુક્ત જીવની વિવક્ષાથી કથન કરવામાં આવ્યું નથી વિવક્ષા શબ્દ નો અર્થ કેટલાક ને નહીં ખબર હોય વિવક્ષાનો અર્થ એ થાય છે કે જે જાણવા યોગ્ય જે છે એની ચર્ચા જે કરવામાં આવે અથવા તો જે પ્રયોજનભૂત જે જે હોય સમજવા જેવી ચર્ચા જે છે એનો વિસ્તાર જે છે એ જે છે તે વિવક્ષા એને વિવક્ષા કહેવામાં આવે તો અહીંયા એવી વિવક્ષાથી વાત નથી કરી સંસારી જીવ કે મુક્ત જીવની એવી વિચારણાથી એની વાત કરવામાં નથી આવી બીજી પણ એક વિવક્ષા નથી અથવા તો શુદ્ધ કે અશુદ્ધ જ્ઞાન દર્શનની વિવક્ષા નથી જેમ કે પેલું કુમતી ને કુ અવધિ અને કુશ્રુતિ જ્ઞાન એ તો બધું જે છે એ તો કુ તો એની પણ વિવક્ષા નથી બીજી રીતે કહીએ તો જે ભેદ પાડીને જે કઈ મતિશ્રુત અવધિ કે જે ચક્ષુ દર્શન ચક્ષુ દર્શન આ બધા જે કહેવામાં આવે એ અપૂર્ણ પણ છે અને તો એવી બધી કોઈ વિવક્ષા કરવામાં નથી એટલે શુદ્ધ કે અશુદ્ધ એવી જ્ઞાન દર્શનની વિવક્ષા નથી અને સંસારી જીવના છે કે મુક્ત જીવના એની પણ એવી વિવક્ષા નથી સામાન્ય એ જીવના લક્ષણ તરીકે લેવામાં આવે એટલે સામાન્ય શબ્દનો આવો અર્થ કરી અને અહીંયા કથન કરવામાં આવ્યું છે તો એવો અર્થ કેમ એવો કઈ રીતે તો કે વિવક્ષાનો અભાવ એ સામાન્ય નું લક્ષણ છે અહીંયા સિદ્ધાંત બતાવ્યો છે સામાન્ય જયારે કહીએ ત્યારે એમાં વિવક્ષા હોય નહીં સામાન્ય કહીએ ત્યારે એમાં વિવક્ષાનો અભાવ હોય એટલે જયારે સામાન્ય કહ્યું ત્યારે એમાં નહીં કયા પ્રકારની વિવક્ષા નહીં હોય છે અશુદ્ધ એવી કોઈ વિવક્ષા નથી એટલે સામાન્ય લક્ષણ તરીકે અહીંયા આ ભેદને કહેવામાં આવ્યા નતરી ભેદ આમ જોવા જઈએ તો આપણને એમ થાય કે ભેદ જીવના કહી દો તો પછી અમુક જગ્યાએ તો ખોટું પડે અમુક જગ્યાએ આમ થાય તેમ થાય આપણને એવું લાગે બીજા દ્રષ્ટિને માટે આમ થાય એ માટે એવું બરાબર અમુક છે સમ્યક દ્રષ્ટિને માટે આ અમુક વસ્તુ બરાબર છે અમુક નથી અને સિદ્ધ ને હોતું નથી આ બધી વાતનો આપણને એમાં પ્રશ્ન થાય તો અહીંયા પહેલા જ કહી દીધું કે ભાઈ જો અહીંયા સામાન્યનું લક્ષણ છે એમાં કોઈ બીજી વિવક્ષા છે નહીં એટલે વિવક્ષાનો અભાવ એ જ સામાન્ય સામાન્ય લક્ષણ જ વિવક્ષાનો અભાવ છે હવે કે છે કે કઈ અપેક્ષાએ જીવનું સામાન્ય લક્ષણ કહ્યું છે આજે તમે સામાન્ય લક્ષણ કહ્યું કઈ અપેક્ષાએ કહ્યું તો કે વ્યવહારા એટલે કે વ્યવartifactId વ્યવાર નયની અપેક્ષાએ કહ્યું છે નિશ્ચય નયની અપેક્ષાએ વાત નથી આ વ્યવહાર નયની અપેક્ષાએ કહ્યું છે અને આપણે જાણીએ છીએ કે વ્યવહાર નય જે છે અને વ્યવહાર નયનો જે વિષય છે એ બધી વાત જે છે એ કંઈ જીવને આદરણીય નથી માત્ર જાણવા લાયક છે તો વ્યવહાર નહીં ની અપેક્ષાએ કહ્યું છે અહીં કેવળ જ્ઞાન દર્શન પ્રત્યે એટલે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન પ્રત્યે શુદ્ધ સદભુત વ્યવહારથી વાચ્ય અનઉપચરિત સદ્ભુત વ્યવહાર છે હવે વ્યવહારની અંદર પણ વ્યવહાર નહીં થી તો કયું પણ એમાં પાછા જે ભેદ જે છે એ સમજાવ્યા છે વ્યવહાર થી વાત કરવામાં આવી પણ એ ત્રણ પ્રકારે વાત છે તો એમાં કે છે કે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રત્યે શુદ્ધ સદભૂત વ્યવહારથી વાચ્ય શુદ્ધ સદભૂત વ્યવહારથી જે ખ્યાલમાં આવે છે એવું શુદ્ધ સદ્ભુત વ્યવહારથી વાંચ્ય નથી એવો શુદ્ધ સદ્ભૂત વ્યવહાર છે ત્યારે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એવા જે પરિણામ જે થાય છે તો એ શુદ્ધ સદ્ભૂત વ્યવહાર અને એ એના દ્વારા આપણને ખ્યાલ એવો આવે છે કે એ વ્યવહાર છે એટલે જેમાં કોઈ ઉપચાર નથી પોતાની વસ્તુ છે અને એ એટલે છે અને એ ક્ષણિક પરિણામ નથી એ સતત થઈ રહ્યા છે એટલે થઈને પછી અટકી જાય એ અપેક્ષાથી ક્ષણિક દરેક સમયની પર્યાયની અપેક્ષાથી તો ક્ષણિક પણ એમાં પણ છે એ નિર્મળ પરિણામમાં પણ એ પછી એવા એવા પરિણામ જ થયા કરે છે તો અનઉપચરિત સદભૂત વ્યવહાર છે શું કે છે કેવળ જ્ઞાન કેવળ દર્શન પ્રત્યે શુદ્ધ સદભૂત વ્યવહાર વાચ્ય અનઉપચરિત સદભૂત વ્યવહાર છે એક વાત એ પછી બીજું કે છે કે છદ્મસ્થના આ તો કેવળ જ્ઞાન કેવળ દર્શન એ તો

તો કે છે કે છદમસના અપૂર્ણ સદભુત વ્યવહાર છે અપૂર્ણતા છે પરિણામ જે થઈ રહ્યા છે એ જ્ઞાન દર્શનના પરિણામ છે છદમસ ના પરિણામ છે પણ એમાં કે છે

એ તો આત્માના ગુણને અનુસરીને થતા નથી એટલે એ અસદભુત છે અને એ ઉપચાર માત્ર છે તો સમય સમય એ બદલાઈ રહ્યા છે અને એ આત્માના ગુણને અનુસરીને થતા નથી આવા પરિણામ આત્માના હોય નહીં એ સમયની એવી યોગ્યતા છે એટલે એને કુમતી કુઅશ્રુત કુ અવધિ એવા પરિણામ થાય છે તો એ ત્રણેય જ્ઞાનને વિશે એમ કહેવાય તો

વ્યવહારથી છે તો એ વ્યવહારમાં ત્રણ પ્રકારે આ રીતે વિવક્ષા છે હવે આગળ કે છે કે શુદ્ધ નયા શુદ્ધમ પૂર્ણ દર્શન નાણમ શુદ્ધ નિશ્ચય ન્યાયથી શુદ્ધ અખંડ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બે જીવનું લક્ષણ છે शुद्ध निश्चय નહિ શુદ્ધ પછી શબ્દ મૂક્યો છે અખંડ અખંડ ખંડ પડતા નથી તેવું ખંડ પડતા નથી તેવું કેવળ દર્શન બે કોઈમાં ખંડ પડતા નથી એ બે જીવનું લક્ષણ છે મૂળ વાત જે કરવી હતી એમાં કરી દીધી જીવનું લક્ષણ તો આ છે પણ અહીંયા સામાન્ય અપેક્ષાથી જે કહેવામાં આવ્યું તો પછી બાર લેવામાં આવ્યા પણ ખરેખર જોવા જઈએ તો એ બાર ભેદરૂપ ઉપયોગ જે છે એ જીવનું લક્ષણ નથી શુદ્ધ થી વિચાર કરીએ શુદ્ધતાથી વિચાર કરીએ પ્રયોજનની અપેક્ષાથી વિચાર કરીએ પરમાર્થે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે બાર પ્રકારનો ઉપયોગ એ મારું લક્ષણ હોય નહીં

પરંતુ વ્યવહાર થી જે વાત છે એ આપણે જાણવી જોઈએ જાણ્યા વિના તો અનેક પ્રકારે ભૂલ આવવાનો સંભવ છે તો અહીંયા આગળ એનો વિસ્તાર કરતા બ્રહ્મદેવજી કહે છે કે અહીં જ્ઞાન દર્શન ઉપયોગની વિવક્ષામાં ઉપયોગ શબ્દનો અર્થ વિવક્ષિત પદાર્થને જાણવું દેખવું જેનું લક્ષણ છે એવો પદાર્થ ગ્રહણરૂપ વ્યાપાર એમ થાય છે ઉપયોગનો અર્થ અહીંયા બતાવ્યો ઉપયોગ શબ્દ નો અર્થ શું થાય કે જે પદાર્થને આપણે જાણવા માંગીએ છીએ સમજવા માંગીએ છીએ એટલે એ વિવક્ષિત પદાર્થ થયો ઉપયોગ અર્થ વિવક્ષિત પદાર્થને જાણવું દેખવું જેનું લક્ષણ છે એવો પદાર્થ ગ્રહણ રૂપ વ્યાપાર પદાર્થને વસ્તુને ગ્રહણ કરવી એટલે આમ પકડીને લઈ લેવી એ તો વાત એ તો કોઈનું સ્વરૂપ જ નથી આત્મા કોઈ પદાર્થને પકડીને ગ્રહણ કરે એવું તો આત્માનું સ્વરૂપ જ નથી તો શું કરે છે તો કે એના સંબંધીનું એ દર્શન જ્ઞાન કરે છે તો જે પદાર્થ જે છે જેના વિશે એને જાણવું છે તો એ એને એ જાણે છે એટલે ઉપયોગ દ્વારા એ જાણે છે એટલે કે ઉપયોગ શબ્દનો અર્થ વિવક્ષિત પદાર્થને જેને પૂર્ણ એના ભેદ વગેરે સહિત જાણવો છે તો એ વિવક્ષિત પદાર્થને જાણવું દેખવું જેનું લક્ષણ છે એવો એ ઉપયોગ જે છે તો એ ઉપયોગમાં પદાર્થ ગ્રહણરૂપ વેપાર થઈ રહ્યો છે પરંતુ હવે છે કે શુભ અશુભ અને શુદ્ધ શુભ અશુભ અને શુદ્ધ એ ત્રણ ઉપયોગની વિવક્ષામાં ઉપયોગ શબ્દનો અર્થ શુભ અશુભ કે શુદ્ધ ભાવના જેનું એક રૂપ છે એવું અનુષ્ઠાન સમજવું અનુષ્ઠાનની વાત લીધી એટલે એને ચારિત્ર સાથે સંબંધ છે શુદ્ધ એવી ભાવના જેનું રૂપ છે એવું અનુષ્ઠાન સમજવું ક્યારે ઉપયોગ શબ્દ જયારે આ રીતે પ્રયોગમાં આવે ત્યારે એ ત્રણ અહીંયા કે છે કે શુભ અશુભ અને શુદ્ધ એવું જયારે વાત આપણે ચાલતી હોય ત્યારે એનો ભાવ એવા છે તો એને માટે જયારે ઉપયોગ શબ્દનો અર્થ લઈએ તો ત્યારે એને અનુષ્ઠાન શુદ્ધ એ ત્રણની વિવક્ષામાં કહીએ તો એ વખતે ઉપયોગ તો ઉપયોગ જ છે પણ એની સાથે જે ભાવ જે છે શુભ ભાવ અશુભ ભાવ કે શુદ્ધ ભાવ છે શું કે છે પરંતુ શુભ અશુભ અને શુદ્ધ એ ત્રણ ઉપયોગ इत्रो प्रकार ना उपयोग निविवक्षामा के उपयोग शब्द नो अर्थ सू तो के छे शुभ अशुभ के शुद्ध भावना जेनु एक रूप छे एव अनुष्ठान समझू जर आपण एम कहिए के शुभ उपयोग छे तो त्या शुभ उपयोग नो अर्थ सू समझवानो की एना भाव जे ते ए शुभ छे शुभ तो भाव रूप एने अनुष्ठान छे શું રૂપ એની ક્રિયા થઈ રહી છે અહીંયા અનુષ્ઠાન નો અર્થ આપણે એ રીતે કરીએ અથવા તો એનો ઉપયોગ અશુભ છે તો એનો એનો અર્થ શું થાય એ ઉપયોગ નો અર્થ ઉપયોગ તો ઉપયોગ છે પણ અહીંયા અશુભ ઉપયોગ જયારે કહીએ તો એને એ અશુભ ભાવરૂપ અશુભ ભાવના થઈ રહી છે એના એને અશુભ ભાવરૂપ એનું પરિણમન થઈ રહ્યું છે એવી ક્રિયા થઈ રહી છે એવું અનુષ્ઠાન છે અને એ જ રીતે શુદ્ધ ઉપયોગ જ્યારે કહીએ તો એને શુદ્ધ ભાવ રૂપ એનું પરિણામ થઈ રહ્યું છે એવું ક્રિયા છે એવું અનુષ્ઠાન છે એટલે કે એને એને આત્માનું થયું છે છે તો આ આ રીતે ઉપયોગ શબ્દ જે અહીંયા પેલું સામાન્ય રીતે જે જાણવું દેખવું કોઈ પણ પદાર્થને વિશે જે છે એવો પદાર્થ ગ્રહણરૂપ વ્યાપાર એ રીતે ઉપયોગનો અર્થ લીધો છે અને બીજો આ શુભ અશુભ અને શુદ્ધ માટે આ રીતે એના અનુષ્ઠાન સમજવું એ રીતે લીધું હવે અહીંયા આગળ કહે છે કે અહીં સહજ શુદ્ધ નિર્વિકાર પરમ આનંદ જેનું એક લક્ષણ સ્વરૂપ છે સહજ જો વિશેષણો દરેક દરેક વિશેષણને આપણને આપણે સમજતા જઈએ નહીં તો આપણને મૂળ વસ્તુનો ખ્યાલ ના આવે દરેક વિશેષણને હંમેશા સમજવા એ કઈ નખામાં લખ્યા હોય એવું નથી હોતું કોઈ પણ વિશેષણ જયારે લખાયું હોય તો એ એને લાગુ પડતું જ હોય તો શું 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 વિષણ અહિયાં લીધા છે કે સહજ શુદ્ધ નિર્વિકાર અને પરમ આનંદ સહજ શુદ્ધ નિર્વિકાર પરમ આનંદ જેનું એક લક્ષણ એટલે જેનું એ સ્વરૂપ છે એવું જે સાક્ષાત એવું જે સાક્ષાત ઉપાદે ઉપાદેય માટે પણ વિશેષણ લીધું છે સાક્ષાત ઉપાદેય જેનો ક્ષય નથી થતો તેવું સુખ આ ઉપાદેય ભૂત છે પેલા જેનો ક્ષય નથી થતો એવું સુખ ઉપાદેય ભૂત છે અને એ શ્રી પણ પાછું સાક્ષાત સુખ ઉપાદેય ભૂત છે તો સહજ શુદ્ધ નિર્વિકાર પરમ આનંદ જેનું એક લક્ષણ છે એવું એ સાક્ષાત સુખ કે જેનો ક્ષય નથી થતો એવું સુખ જે છે તે ઉપાદેય ભૂત છે એવું સુખ એવા સુખને માટે કહે છે કે તેનું ઉપાદાન કારણ એવા સુખની પ્રાપ્તિ માટે એનું ઉપાદાન કારણ શું છે એવા સુખ સુખ ક્યાંથી પ્રાપ્ત થાય છે તો એવા સુખનું ઉપાદાન કારણ હોવાથી કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બંને ઉપાદેય છે એનું કારણ શું છે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ ઉપાદેય છે એટલે કેવળ જ્ઞાન કેવળ દર્શન જ્યારે થાય છે તો એમાં બીજી રીતે કહીએ તો એમાં જે સુખની પ્રાપ્તિ થાય છે એનો ક્ષય નથી થતો અક્ષય છે એટલે એ જ આપણને ઉપાદેય છે અને એ જે સુખ જે છે તે સાક્ષાત છે અને એમાં કોઈ વિકાર નથી શુદ્ધ સહજ છે એ દશા પણ સહજ છે કોઈને કારણે થતી નથી શુદ્ધ છે એવું સહજ શુદ્ધ નિર્વિકાર પરમ આનંદ જેનું લક્ષણ છે એ સ્વરૂપ એટલે આત્માની માત નથી આ એ લક્ષણ જે છે એવું એટલે કે એવું સ્વરૂપ છે તો કે સુખનું અને એ ઉપાદેય છે એવું સુખ ઉપાદેય કહીએ ત્યારે ઉપાદેય ખરેખર શું હોય એવું સુખ ત્યાંથી પ્રાપ્ત થાય એનું ઉપાદેયનું કારણ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એ બંને ઉપાદેય છે હવે આ કેવળ જ્ઞાન કેવળ દર્શન ઉપાદેય અહીંયા જે રીતે કયા એ તો પર્યાય અપેક્ષાથી કહેવામાં આવ્યા છે આ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન એને ઉપાદેય કહેવામાં આવ્યા તો એ કઈ અપેક્ષાથી કહેવામાં આવ્યા એ પર્યાય છે એ પર્યાય અપેક્ષાથી કહેવામાં આવ્યા તો બીજી રીતે જયારે વિચાર કરીએ તો પછી જયારે એનો પુરુષાર્થ નો વિચાર થાય ત્યારે કે કેવળ જ્ઞાન અને કેવળ દર્શન ની પ્રાપ્તિ કેવી રીતે થાય તો ત્યારે ઉપાદેય ની વાત કરવામાં આવે પુરુષાર્થની અપેક્ષા ત્યારે ઉપાદેય શું થાય તો પોતાનું દ્રવ્યાર્થી જ જે શુદ્ધ સ્વરૂપ જે છે એને માટે એક અહીંયા ફૂટનોટમાં સ્પષ્ટતા લીધી છે એ પણ આપણે વાંચી લઈએ કે શ્રી નિયમસાર કળશ સત્તરના અર્થમાં આ પ્રમાણે લખ્યું છે જીવેન્દ્ર કથિત સમસ્ત દર્શન જ્ઞાનના ભેદોને જાણીને જાણવા તો ખરા દર્શન જ્ઞાનના ભેદોને જાણવા તો ખરા કે છે જીનેન્દ્ર કથિત સમસ્ત દર્શન જ્ઞાનના ભેદોને જાણીને જે પુરુષ પર ભાવોને પરિહરી નિજ સ્વરૂપમાં સ્થિત રહ્યો થકો ચૈત્ય ને ચમત્કાર માત્ર તત્વોમાં પેસી જાય છે ઊંડો ઉતરી જાય છે એટલે એમાં સ્વરૂપમાં લીન થઈ જાય છે તે નિર્વાણ સુખને પામે છે આ ઉપરથી એમ સમજવું કે આશ્રય કરવા યોગ્ય તરીકે તો સદા નિજ ચૈત્યને ચમત્કાર માત્ર ત્રિકાળી ધ્રુવ તત્વ એક જ ઉપાદેય છે આના ઉપરથી આ વાત લીધી છે એટલે એક અહિયાં આપણને શાસ્ત્ર જે છે ને એનો આધાર પણ આપ્યો છે એટલે આ ઉપાદેયની વાત લીધી તો અહીંયા સમાલોચના કરતા એક વાત લે છે કે આવી રીતે નૈયાયિક પ્રતિ ગુણ ગુણી ભેદના એકાંતનું નિરાકરણ કરવા માટે ઉપયોગના વ્યાખ્યાન દ્વારા ત્રણ ગાથાઓ પૂરી થઈ હવે નૈયાયિકની માન્યતા વિપરીત છે તો એને એ માન્યતા બરાબર નથી એનું નિરાકરણ કર્યું કેમ કે અહીંયા બધા ભેદ પણ બતાવવામાં આવ્યા અને મૂળ વસ્તુ પણ એ બતાવવામાં

ગુરુદેવ કહે છે કે આત્મા વસ્તુ જ્ઞાન દર્શન તેના ત્રિકાળી ગુણ તેની આઠ જ્ઞાનની આઠ અને દર્શનની ચાર પ્રકારની અવસ્થાઓ છે આ બેઝિક વાત એમાં ગુરુદેવ સમજાવે છે ગાથાના ભાવાર્થ તરીકે અહીંયા આ તો સંકલન છે ને એટલે શબ્દશો નથી એટલે એમને ગાથાનો ભાવાર્થ એમ લીધું છે સંકલન કરવા

ત્રણ કુ જ્ઞાન ને પણ જીવનું લક્ષણ કહ્યું છે ભેદ પાડ્યા વિના કહ્યું એટલે બધું આવી ગયું એમાં તો બારે બાર લીધા છે તો પછી તો એટલે કે છે કે અહીં ત્રણ કુજ્ઞાન ને પણ જીવનું લક્ષણ કહ્યું એમ થઈ ગયું એનો અર્થ તો એવું શા માટે કેમ કે સામાન્ય છે એમાં ભેદ પાડ્યા વિના કહેવામાં આવ્યું છે અને સામાન્ય જ્યારે વાત કરી છે તો પછી બધું આવે છે એમાં એટલે કે છે કે કારણ કે તે જીવની અવસ્થા છે કોઈક તો એવી અવસ્થા થાય છે ને એટલે એને કાઢી નખાય નહીં સંસાર પર્યાયની અંદર કુમતી કુ અવધિ કુશ્રુત કુ અવધિ અવધિ તો બહુ જ ભાગ્ય જ જોવા મળે પરંતુ કુમતી અને કુશ્રુત તો ચાલતા ચાલતા આપણને જોવા મળે છે ને એવી જ્ઞાનની પર્યાય આપણી બધાની પણ એવી કુમતી કુશ્રુત પર્યાય તો થઈ જ રહી છે કેટલા બધા જીવોની સંસાર અવસ્થાની અંદર રહેલા બધા તો પર્યાય થઈ રહી છે સમજીએ તો આપણને ખ્યાલ આવે કેટલા બધા સંસાર પર્યાયમાં રહેલા બધા જ જીવોને આ તો છે કુમતી અને કુશ્રુત જ્ઞાન છે કેટલા બધા જીવોને આ રીતે છે તો પછી એને જીવનું લક્ષણ ન માનીએ તો પછી બધા એ અજીર થઈ જાય એટલે વાત કે છે કે અહીં ત્રણ કુજ્ઞાન જીવનું લક્ષણ કહ્યું છે કારણ કે તે જીવની અવસ્થા છે અવસ્થા જીવની છે અને શુદ્ધ નહીંથી શુદ્ધ જ્ઞાન જીવનું લક્ષણ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે શુદ્ધ નહીંથી આ તો વ્યવહાર નહીં થી વાત ગઈ અને એ સામાન્ય અપેક્ષાએ ભેદ પાડ્યા વિના જે વાત કરવામાં આવી એ રીતે વાત કીધું શુદ્ધ નહીં શુદ્ધ જ્ઞાન દર્શન ને જીવનું લક્ષણ સર્વજ્ઞ ભગવાને કહ્યું છે પછી એક ઉદાહરણ આપ્યું છે કે બધી વાત લેવી જોઈએ કોઈ વાત ન હોય તો ચાલે નહીં એટલે કે છે કે જેમ તંબુ આખો ઉભો છે તો તેની એક ચીલી ઢીલી થાય તો આખો તંબુ સરખો ન રહે તેમ અનંત ગુણનો પિંડ અખંડ આત્મા છે તેના ગુણ પર્યાયોનું સ્વરૂપ જે રીતે પૂરેપૂરું છે તે રીતે ન સ્વીકારે ન જાણે તો તેમાં વિરોધ રહેશે અને પછી શ્રદ્ધા જેવી રીતે થવી જોઈએ એવી રીતે શ્રદ્ધા નહીં થાય શ્રદ્ધા સરખી નહી થાય એટલે જેમ છે વસ્તુ સ્વરૂપ આવું છે એવો સ્વીકાર કરવાથી એમ નથી થઈ જતું કે એ એમાં પુરુષાર્થ એ પ્રમાણે કરવો એવી કોઈ વાત નથી તો વસ્તુ સ્વરૂપનો સ્વીકાર એ તો પ્રમાણ જ્ઞાનની વાત થઈ અને પ્રમાણ જ્ઞાન જે છે એ એ પુરુષાર્થ માટે એક દ્રષ્ટિકોણ આપે છે એમ નથી થતું પ્રમાણ જ્ઞાન છે એમાં તો બધા બધી બધી અપેક્ષાથી વાત કરવામાં આવી છે જાણવું જોઈએ જેથી આપણને શુદ્ધ નય જે છે શુદ્ધ સ્વરૂપ જે છે એનો જે વિષય છે એ જ આદરણીય રહે અને એની સાથે બીજી ભેળસેળ ન થઈ જાય એટલા માટે બીજું બધું જાણવું જોઈએ અને અહિયાં સરસ રીતે વ્યાખ્યાત કર્યો છે ગુરુદેવ કે છે આઠ પ્રકારના જ્ઞાન ચાર પ્રકારના દર્શન તેને સામાન્ય રૂપથી જીવનું લક્ષણ કહ્યું છે આ લક્ષણમાં સંસારી તથા મુક્ત જીવના ભેદની અપેક્ષા કેવા ધારી નથી મૂળ ટીકાની વાત એમાં આ કંઈ કહેવા ધાર્યું નથી અથવા તો શુદ્ધ શુદ્ધ ઉપયોગની વ્યાખ્યા કરી નથી શુદ્ધ ઉપયોગ કોને કહીએ છીએ આપણે જ્યારે ઉપયોગ સ્વ તરફ વળ્યો છે અને એ ઉપયોગ આત્માને અભેદપણે એની સાથે ભેદ પાડ્યા વિના અભેદપણે અદ્વૈતપણે જ્યારે અનુભવે છે જાણે છે તો એવો ઉપયોગ એ જ્ઞાન દર્શનનો ઉપયોગ એ શુદ્ધ ઉપયોગ છે તો એવો શુદ્ધ ઉપયોગ કે અશુદ્ધ ઉપયોગ એવો ભેદ પાડ્યા વિના અહીંયા તો વાત કરવામાં આવી છે એટલે કહે છે કે આ લક્ષણમાં સંસારી તથા મુક્ત જીવના ભેદની અપેક્ષા કહેવા ધારી નથી અથવા તો શુદ્ધ અશુદ્ધ ઉપયોગની વ્યાખ્યા કરી નથી તો કેમ છે એમ પૂછો તો એનો ઉત્તર છે કે તે વ્યવહારથી છે છે એકાંત ભેદ અથવા અભેદ નથી એકાંતે વસ્તુનું સ્વરૂપ ભેદરૂપ પણ નથી ને એકાંતે વસ્તુનું સ્વરૂપ અભેદરૂપ પણ નથી પણ ત્રિકાળ ગુણથી અભેદ ત્રિકાળ ગુણથી અભેદ

વર્તમાન હંમેશા એક એક સમયનો જ હોય વર્તમાન એક સમય નો હોય તો વર્તમાન પર્યાય થી પર્યાયું છે તો આજનો સાધા આપણે અહીંયા સુધી રાખીએ છીએ હવે એની ઉપર પૂજ્ય ગુરુદેવે જે વિસ્તાર કર્યો છે આખો એ બધો વિસ્તાર આપણે આવતા સાથે થી શરૂ કરી અને લઈશું અને ખાસ બધાને નમ્ર અનુમોદના છે જેટલું આજે કરવામાં આવ્યું છે એ શાંત ચિત્તથી વાંચી જવું એટલે કાલે સ્વાધ્યાય ની પહેલા વાંચીને આવીએ તો આપણને વધારે સારી રીતે સમજણ પડે કેમ કે આ આખું નય વિવક્ષા નો સ્વાધ્યાય છે તો આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ